નમસ્કાર, જળેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. 27/11/2019 અને બુધવારના દિવસે આજના દિવસે લઈને આવ્યો છું આપની આજ વિષય વાત કરીશું મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતક વિશે. આજના દિવસે માક્ષર સુદ એકમ અને બુધવાર છે. આજની રાશિ છે વૃશ્ચિક. આજના જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક રહેશે. વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકોએ આજના દિવસે તમારે આજના દિવસે ધંધાની અંદર સારી અનેક તકો મળશે. સફળતાઓ પણ સારી પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને નવી અહીંયા યોજનાઓ પ્રાપ્ત થશે. નવી ઓળખાણો દ્વારા સારો લાભ પ્રાપ્ત થઈ શકશે. શત્રુઓ દ્વારા આજના દિવસે તમને ચોક્કસ વિજય પ્રાપ્ત થશે. સ્ત્રીઓ માટે આજનો દિવસ બહુ શ્રેષ્ઠ અને લાભકારી છે. લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમે તમારો દિવસ સારો પ્રસાર કરી શકશો. વાત કરીશું વૃષભ રાશિની. ધંધામાં આજના દિવસે કામ માટે વ્યસ્ત રહેશો. થાક તેમજ વધારે પડતો તમે આરામની અહીંયા જે આજના દિવસે અનુભવ કરશો. ઘણા બધા કામના લીધે કામની ચિંતા વધુ રહેશે. નાણાકીય બાબતે તમારે આજના દિવસે સારો લાભ પ્રાપ્ત થશે. ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થઈ શકશે. વાત કરીશું ત્રીજી રાશિ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ જગ્યાએથી પૈસા પ્રાપ્ત થશે. વાયદા પ્રમાણે નાણાકીય સેટિંગ યોગ્ય રીતે તમે કરી શકશો. શેર સટ્ટાકીય બાબતોની અંદર આજનો દિવસ તમારો ચોક્કસ ફળદાયી નીવડશે. લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ચોથી રાશિ કર્ક રાશિની. વિદેશમાં રહેતા સગા સંબંધીઓ દ્વારા ફોનની અંદર તમારે વાર્તાલાપ થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. વિદેશ દ્વારા પણ સારા લાભો પ્રાપ્ત થશે. કોઈ પણ વસ્તુ માટે ખર્ચ થાય વિદ્યાર્થીઓ માટે આ સમય ચોક્કસ રીતે સારો જણાઈ શકે છે. મીઠાઈ ખાઈને આજના દિવસની શરૂઆત કરજો. ચોક્કસ રીતે ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થશે. વાત કરીશું પાંચમી રાશિ કહેતા સિંહ રાશિની. લગ્ન જીવનમાં અનેક સારી અહીંયા પ્રસન્ન ચિત્તે તકો પ્રાપ્ત થશે. તમારું લગ્ન જીવન આનંદમય પ્રસાર થશે. વિવાહકીય બાબતોની અંદર તમારા જીવનની અંદર નવા પાત્રની પ્રાપ્તિ થશે અને તમારા વિવાહ જીવનની અંદર ચોક્કસ નજીકના સમયમાં સારું પાત્ર પણ પ્રાપ્ત થશે. પણ પ્રેમ સંબંધવાળા વ્યક્તિઓએ આજના દિવસે સાવધાની રાખજો. પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું છઠ્ઠી રાશિ કન્યા રાશિની. આજના દિવસે કોઈ પણ જગ્યાએથી પૈસા મળશે. નાણાકીય લાભ પણ સારો પ્રાપ્ત થશે. પત્ની દ્વારા સારો લાભ જણાય. સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ થાય. આજે લીલા વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થશે. વાણીમાં આજના દિવસે પ્રભાવશાળી વાણીની પ્રાપ્તિ થશે. ત્યાર પછી વાત કરીશું તુલા રાશિની. ભાઈ બાંડુઓથી નુકસાન પહોંચશે. સંબંધમાં ચોક્કસ રીતે અણબનાવ બનશે. પિતૃ સંબંધિત કાર્યોની અંદર વધારે પડતા વિવાદ અને તે વિવાદ ઉગ્ર બનશે. શાંતિથી સમય પસાર કરશો. લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. માતા સાથે બેસીને વાતચીત કરજો આજના દિવસે. તેમજ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરજો. તેમજ ભાવતી વસ્તુ માતાને આપી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરજો. તેમજ આજના દિવસે ભૌતિક સુખોનું અને યંત્રોનું સુખ સારું મળશે. તેમજ આજના દિવસે નવીન સાધનો ખરીદાય તેવું ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ સારો પ્રસાદ થશે. વાત કરીશું ધનરાશિની. સંતાનોની ચિંતા વધે. સંતાનો તરફથી યોગ્ય રીતે સહકાર અને વળતર ના મળે તેના લીધે તમારું માઇન્ડ અપસેટ રહેશે. તેમજ ચિંતા કરશો તો ઊંઘ ઓછી થશે. તેના લીધે તમારી માનસિકતા બગડશે. તેના લીધે તમે ડિપ્રેશનમાં આવશો. માટે આજના દિવસે રીમ નમઃ મંત્રની તમે એક માળા કરજો અને પિંક વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની. શત્રુઓ દ્વારા ઉપાધિ જણાય. પેટ તેમજ એસિડિટી ગેસ જેવી અનેક તકલીફો જણાય. મોશાળ પક્ષેથી લાભ થાય. તેમજ આજના દિવસે મિત્રો દ્વારા પણ સારો સહકાર પ્રાપ્ત થશે. આજના દિવસે તમારે વાદળી વસ્ત્રો ધારણ કરવાથી તમારા જીવનમાં સારો સમય તમે પસાર કરી શકશો. વાત કરીશું કુંભ રાશિની. પત્ની સાથે અણબનાવ રહે. તેમજ પત્નીને તમારા સ્વભાવથી દુઃખ પહોંચશે. તેમજ આજે ફસાયેલા નાણાં તમને ચોક્કસ રીતે પાછા મળશે. ભાઈ બાંડોનો કામ સરળતાથી તમે પાર પાડી શકશો. લીલા વસ્ત્રો ધારણ કરજો. આજના દિવસે વાત કરીશું મીન રાશિની, અંતિમ રાશિની. આરોગ્ય સાચવવાની ખૂબ જરૂર છે. અકસ્માતથી ખૂબ સાચવવાની જરૂર છે. કોર્ટ કચેરીના કેસથી પણ સાચવવું. વાણીની અંદર નમ્રતા રાખવી. તેમજ પત્ની સાથે પ્રવાસના યોગ બની શકશે. કેસરી વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ પ્રસાર થશે. વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. મિત્રો, આજનો દિવસ છે એ માક્ષર સુદ એકમ અને બુધવાર. મિત્રો, બેસતા મહિનાના દિવસે આપણા ઘરની અંદર
સ્વચ્છ ઘર બનાવી તેની સાફ સફાઈ કરી અને આજના દિવસે આપણા મંદિરને સાફ કરી અને ભગવાનની યોગ્ય રીતે પૂજા કરજો. આજના દિવસે ઘરની અંદર ગંગાજળ છાંટજો, તેમજ ગૌમૂત્ર પણ નો છંટકાવ કરજો. તેમજ આજે તુલસીજીના છોડ આગળ અહીંયા ઘીનો દીપક કરી અને તુલસીજીને પણ પ્રાર્થના કરજો. આજે શાલિગ્રામજી ભગવાનને તમે એક તુલસી પત્ર અર્પણ કરજો અને આજના દિવસે તમારા સારો પસાર થાય એટલા માટે ગણેશજીની ઉપાસના કરી ઓમ ગમ ગણપતિ નમઃની એક માળા કરજો. મેં વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. દરરોજ જોતા રહો અમારી આ ZS TVની ચેનલને અને વધુમાં વધુ લોકો સાથે પહોંચાડવાનો આપ પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા આપની યાદ નિહાળો. અસ્તુ શ્રી.